એક ગામ હતું, ગામમાં એક લુહાર રહેતો હતો. તે ખૂબ જ મહેનતી હતો, મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે પરિશ્રમી અને પ્રમાણિક હતો. તેને એક છોકરો પણ હતો. છોકરો ઉડાઉ અને આળસુ હતો, બિલકુલ કામ નહોતો કરતો. છોકરાના સ્વભાવને કારણે તેના પિતા બહુ દુઃખી હતા. એક દિવસ પિતા વિચારવા લાગ્યા કે હવે કરવું શું. તો ગુસ્સામાં આવીને પુત્રને કડક ભાષામાં આજ્ઞા કરી કે એકાદ રૂપિયો તું કમાઈ નહીં લાવે તો તને ખાવાનું નહીં મળે. છોકરાએ કમાવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તેને નિષ્ફળતા મળી. તેથી પોતાના પાસે બચાવેલ રૂપિયો પડ્યો હતો તે પિતાને આપ્યો. પિતાએ એનો રૂપિયો લઈ અને ભઠ્ઠીમાં ફેંકી દીધો. બીજે દિવસે છોકરાએ માની પાસેથી રૂપિયો લઈ અને પિતાને આપ્યો, તો પિતાએ તે પણ રૂપિયો ભઠ્ઠીમાં ફેંકી દીધો. છેવટે પુત્રે વિચાર કર્યો કે આ તો પપ્પા જાણી જાય છે, તો કમાવાનો નિશ્ચય કર્યો. છોકરાએ સખત મહેનત કરી અને એક દિવસ રૂપિયો કમાયો અને પિતાને આપ્યો. તો પિતાએ તે રૂપિયો ભઠ્ઠીમાં નાખવા ગયા અને પુત્ર બરાડી ઉઠ્યો, ના બાપુ, આ રૂપિયો ભઠ્ઠીમાં નાખશો નહીં, સખત મહેનત કરીને કમાયો છું હું. પિતા ખુશ થઈ ગયા, હસ્યા અને કહ્યું, બસ બેટા, હવે તને ખબર પડી ને કે પૈસા કમાવા સહેલા નથી, પૈસાનું મૂલ્ય સમજવું જોઈએ, મહેનતની કમાઈ ખોટી રીતે વેડફાય નહીં.